बनासकांठा जिल्लामां नगरपालिकानी चूंटणी जाहेर थतां राजकीय पक्षोए पूरजोशमां तैयारीओ शुरू करी दीधी छे। जिल्लाना डीसा नगरपालिकाना 11 वोर्ड माटे भाजपे उमेदवारोना सेन्स लेवा माटे आजथी शरूआत करी छे। આજે ડીસા શહેરના 11 વોર્ડના ઉમેદવારોના સેન્સ લેવા માટે ભાજપના નિરીક્ષકો બોલાવવામાં આવ્યા હતા, જોકે 11 વોર્ડમાં ચૂંટણી લડવા માટે આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। ડીસા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 250થી વધુ ઉમેદવારો ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ચૂંટણી નિરીક્ષકો પાસે દોડી આવ્યા હતા। ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ ઠક્કર સમાજની વાડીમાં ઉમેદવારોના સેન્સ લેવા માટે ભાજપના ચૂંટણી નિરીક્ષક જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઈ પિલિયાદર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યશવંતભાઈ બચાણી, પૂર્વ ધારાસભ્ય પાલમપુર રેખાબેન ખાણેસા સહિત આગેવાનો હાજર રહી પાલિકાના ઉમેદવારોના સેન્સ લીધા હતા। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આવનાર તમામને શાંતિથી સાંભળશું, ત્યારબાદ તાલુકાની સંકલન સમિતિ, જિલ્લાની સંકલન સમિતિના અભિપ્રાયો લઈ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલીશું, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે। બનાસકાંઠામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓ છે, પાલનપુર, ડીસા અને ભાભર, એમાંથી આજે ડીસા નગરપાલિકાની અંદર ચૂંટણી નિમિત્તે અમે નિરીક્ષક તરીકે માનનીય યશવંતભાઈ બચાણી, આપણા મહામંત્રીભાઈ શ્રી ડાયાભાઈ પિલિયાતર અને પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા અમે 4 જણની સાથે મળી અને આજે છે ને નિરીક્ષક તરીકે અમે અહીંયા ફરજ બજાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જેને જેને ઉમેદવારી કરવી હોય એને અમે શાંતિસર સાંભળીશું। આ બધો વિષય લઈને તાલુકાની સંકલન સમિતિ, જિલ્લાની સંકલન સમિતિ અને જે વિષય આવશે આ બધો લઈને પાર્લામેન્ટરી બોર્ડમાં છે આ વિષય સંપૂર્ણ પહોંચે એના માટેના અમે પૂરેપૂરા પ્રયત્નો કરશું, એના માટેની આજની આ નિરીક્ષક તરીકેની અમારી કામગીરી છે। હું પાર્ટીની કાર્યકર્તા છું અને એક જવાબદાર વ્યક્તિ છું। મેં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં માંગણી કરી છે ટિકિટની, જો પાર્ટી મને એ લાયક સમજી અને જો ટિકિટ આપશે તો લોકોની જે સમસ્યાઓ છે તેનું સમાધાન કેવી રીતે આવે, નિરાકરણ કેવી રીતે આવે તેના માટે હું હંમેશા માટે તેમના સાનિધ્યમાં રહી અને તેમની સમસ્યાઓને સાંભળી અને તેનું નિરાકરણ લાવવા માટે પૂરી કોશિશ કરીશ। અને ભારતીય જનતા પાર્ટી જે અપેક્ષાઓ મારી સાથે રાખે છે એમ કે પાર્ટીના એક સારા કાર્યકર્તા તરીકે હું મારી પૂરી ફરજ નિભાવીશ અને લોકોના વચ્ચે જઈ અને તેમની સમસ્યાઓનું સમાધાન કરીશ, એવી તકેદારી આપું છું। મને હજુ પાર્ટી પસંદ કરશે કે મેં 1 નંબરના વોર્ડમાં ટિકિટ ભરી છે અને પાર્ટી જે નિર્ણય લે તે મારા માટે એમ સરાહનીય છે।